અને હવે જોઈએ સમાચારો વિસ્તારથી. તો કચ્છમાં ગાંધીધામના આદિપુરમાં 4 ઇંચ વરસાદ ખાબક્યો છે. ગ્રામ્ય વિસ્તારોમાં મોડી રાત્રે વરસાદના સમાચાર સામે આવ્યા છે. વરસાદથી રસ્તાઓ પર વરસાદી પાણી ભરાયા છે, તો ગાંધીધામના અંતરિયાળ વિસ્તારમાં પણ પાણી ભરાયા છે. હવામાન વિભાગની આગાહી વચ્ચે વરસાદ વરસી રહ્યો છે, તો કચ્છમાં મેઘરાજાની પધરામણી જોવા મળી છે. કચ્છમાં મેઘ મહેર જોવા મળી છે. આદિપુરમાં ભારે વરસાદ નોંધાયો છે. જૂનમાં જોરદારના દ્રશ્યો સામે આવ્યા છે. કચ્છથી કચ્છના ગાંધીધામના આદિપુરમાં 4 ઇંચ વરસાદ ખાબક્યો છે. લોકોમાં ખુશીનો માહોલ છે. જે રીતે ગરમીથી લોકો ત્રાહિમામ પોકારી રહ્યા હતા, તો તેને લઈને વાતાવરણમાં ઠંડક પ્રસરી છે અને લોકોને ગરમીથી રાહત મળી છે. ગ્રામ્ય વિસ્તારોમાં મોડી રાત્રે વરસાદ વરસ્યો હતો. ગાંધીધામમાં ગત રાત્રિના મેઘરાજાનું આગમન થયું હતું. આશરે 4 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે. આપ જોઈ શકો છો કે જે અંતરિયાળ વિસ્તાર છે, અંતરિયાળ વિસ્તારની અંદર પાણી ભરાયા છે. પાણી ભરાવાનું ખાસ કારણ તો એવું છે કે જે વરસાદની સિઝન પહેલા જ નગરપાલિકા દ્વારા અમુક કામો કરવામાં આવ્યા છે, ગટરની લાઈનો હોય કે પાણીની લાઈનો હોય, આ પાણીની લાઈન અને ગટરની લાઈનની કામ જે કરવામાં આવ્યા હતા એ લાઈનોનું કામ થઈ ગયા પછી જે બુરવામાં આવ્યા એ બુરવામાં વ્યવસ્થિત રીતે કામગીરી ન કરવાના કારણે ખાડા પડી ગયા છે. તેના કારણે પાણી ભરાયા છે અને પાણી ભરાવાના કારણે વાહન ચાલકો અને રાહદારીઓને મુશ્કેલીઓ વેઠવી પડે છે. ઘણી વખત નગરપાલિકામાં રજૂઆતો થઈ છે વરસાદી નાળાના કામમાં પણ ભ્રષ્ટાચાર અને ગેરરીતિના આક્ષેપો થઈ રહ્યા છે. ત્યારે 4 ઇંચ વરસાદમાં પણ ગાંધીધામના જે અંતરિયાળ વિસ્તારો છે એમાં પાણી ભરાયા હતા. નિધિલેશ રાવલ, ઝી મીડિયા, ગાંધીધામ. તો કચ્છમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ. કચ્છમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ નોંધાયો છે. કચ્છના ગાંધીધામમાં 4 ઇંચ વરસાદ વરસ્યો, માંડવીમાં 2 ઇંચ અને અંજારમાં 1.25 ઇંચ વરસાદ નોંધાયો છે. કચ્છના ભચાઉમાં 0.25 ઇંચ વરસાદ ખાબક્યો છે. તો જૂનમાં જોરદાર વરસી રહ્યા છે કચ્છમાં મેઘરાજા. કચ્છમાં મેઘ મહેર જોવા મળી છે. જે રીતે હવામાન વિભાગ અને હવામાન નિષ્ણાંત દ્વારા આગાહી વ્યક્ત કરવામાં આવી હતી, સર્વત્ર વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી હતી, ત્યારે સૌરાષ્ટ્રના કચ્છમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ નોંધાયો છે. અને હવે વાત કરીએ